રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક મહત્વનો ઠરાવ મહાનગરોમાં સરકારી કચેરીઓમાં ગુજરાતીમાં બોર્ડ ફરજિયાત કરવાનો જે પસાર કરવામાં આવ્યો છે, પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપતું આ રાજ્ય સરકાર દ્વારા મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે. તો અનેક એવા સાર્વજનિક સ્થળો હોય, પરિસરો હોય, સાર્વજનિક ખાનગી સ્થળો હોય, ત્યાં ગુજરાતીમાં બોર્ડ ફરજિયાત રહેશે. સરકારી કંપની, હોટેલ, સ્કૂલ અને મોલમાં બોર્ડ ફરજિયાતપણે રહેશે. તો જાહેરમાં જે જાહેર સ્થળો છે ત્યાંના બોર્ડ છે, સાથે બાગ બગીચા છે, થિયેટર, રેસ્ટોરન્ટ, હોટેલ, નાટ્યગૃહ, તમામ જગ્યાએ જે પણ બોર્ડ હોય તેમાં લખાણ ગુજરાતી રહેશે. લોકો શું વિચારી રહ્યા છે, લોકો કેવી રીતના નિર્ણયને જોઈ રહ્યા છે, ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપતું આ પગલું છે કેવી રીતના લોકો આને જોઈ રહ્યા છે, તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી સંવાદદાતા દ્વારા લોકોને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીધા જોઈએ તે ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા તાજેતરમાં જ એક મહત્વનો નિર્ણય ગુજરાત માટે કરવામાં આવ્યો છે. કોઈ પણ સરકારી કચેરી હોય, જાહેર સ્થળો હોય, ત્યાં જે ગુજરાતી બોર્ડ હોય છે તેમાં ગુજરાતી ભાષાનું બોર્ડ હોવું ફરજિયાત છે. કોઈ અન્ય ભાષામાં બોર્ડ ન હોવું જોઈએ. ત્યારે રાજકોટવાસીઓ આ નિર્ણયને કઈ રીતનો જોવે છે, આપણી સાથે રાજકોટવાસીઓ છે સીધી, તેની સાથે વાત કરીશું. ખાસ તમને પૂછવા માંગીશ, સરકારનો જે નિર્ણય છે, બે દિવસ પછી જ માતૃભાષા દિવસ આવી રહ્યો છે, નિર્ણયને કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જી, સરકારનો ખૂબ સારો નિર્ણય છે. એક ગુજરાતી તરીકે તો ગૌરવ અનુભવીએ જ છીએ કે જે તે રાજ્યને પોતાના રાજ્યની અંદર સ્વતંત્ર સરકાર પોતાનો આવો નિર્ણય લઈ શકે અને જાહેર સ્થળો ઉપર ગુજરાતીમાં બોર્ડ મેળવ્યું છે, જેનાથી સ્થાનિક લોકોને પણ ગુજરાતી ભાષાને સારામાં સારું પ્રભુત્વ મળશે. સર, સામાન્ય રીતે ભણતરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આજનો યુગ છે તે અંગ્રેજી તરફ ફરી રહ્યો છે, પણ સરકાર આ પ્રકારનો નિર્ણય કરી રહી છે, શું લાગે છે? ગુજરાતી ભાષાને મહત્વ આપવા માટેનો સરકારનો નિર્ણય હોઈ શકે, શું માનો છો? જી, એના માટેનો જ ખાસ તો આ નિર્ણય હોઈ શકે. અને ખાસ કરીને તો ઠીક છે, આપણે પશ્ચિમી વલગર તરફ ઘણા લોકો વળગી રહ્યા છે, પણ ભૂતકાળમાં આપણી જ ગુજરાત સરકાર સંચાલિત જ સરકારી શાળાઓ હોય એની અંદરથી જ તે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ભૂતકાળની અંદર આઈએએસ, આઈપીએસ, જીપીએસસી સુધીના અધિકારીઓને ઓફિસરો બનેલા છે. તો મારું એવું માનવું છે કે સરકારની આટલી સારી યોજનાઓ છે, ગુજરાતી ભાષા જે આપણી ખૂબ સારી જ ભાષા છે ને, એની એમાં એજ્યુકેશન કે એમાં એજ્યુકેશન લીધેલો વિદ્યાર્થી હોય એ પણ ખૂબ સારી પોસ્ટ ઉપર જઈ શકે છે એમ. એટલે એવું જરૂરી નથી કે ઇંગ્લિશ મીડિયમમાં જ બાળકને ભણાવવું અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું બાળક હોય એ જ કોઈ ડૉક્ટર બની શકે કે આઈએએસ કે આઈપીએસ ઓફિસર બની શકે. ગુજરાતી માતૃભાષાની અંદર ભણેલો વિદ્યાર્થી પણ ખૂબ સારી જગ્યાએ જઈ શકે છે. પછી ગુજરાતી ભાષાનું પણ મહત્ત્વ એટલું છે, તમને પૂછવા માગીશ. ખાસ સરકારે આદેશ કર્યા છે તમામ શહેરોમાં, જિલ્લાઓમાં વહીવટીતંત્રને કે સરકારી કચેરીઓ હોય, સરકારી કંપનીઓ હોય કે અન્ય જાહેર સ્થળો હોય, શાળા, કોલેજો, તમામ જગ્યાએ ફરજિયાત જે કોઈ બોર્ડ લાગે છે તે ગુજરાતીમાં હોવો જોઈએ. આનાથી શું અસર પડશે, તમે શું માનો છો? આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશ અને વિદેશમાં ગુજરાતીઓ જ્યારે વસી રહ્યા છે અને ત્યાં પણ એ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે 1995થી લઈ અને અત્યાર સુધીની ભાજપા સરકારો દ્વારા અનેક જે તે દિવસ આવે એને મહત્ત્વ આપવામાં આવ્યું છે, આવી રહ્યું છે. ત્યારે બે દિવસ પહેલાં પછી જ્યારે ગુજરાતી એટલે માતૃભાષા દિવસ આવી રહ્યો છે ત્યારે સરકારે જે નિર્ણય કર્યો છે કે આગા સરકારી કચેરીઓ પર ગુજરાતીમાં જ સરકારી કચેરીઓના બોર્ડ લાગે, ત્યારે એક ગૌરવ અનુભવવા જેવી વાત છે કે જ્યારે દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતી હોય અને એને પણ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકી અને ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું હતું, ત્યારે મને એવું લાગે છે કે આગામી દિવસોમાં પણ હવે દેશ વિદેશમાં લોકો પણ હવે ગુજરાતી બોલતા થઈ જશે. કસી આ નિર્ણય છે તેનાથી અન્ય દેશોમાં પણ અસર પડશે તેવું માની રહ્યા છે. તમને પૂછવા માગીશ, નિર્ણય છે જે અમુક લોકો એવા હોય છે જેને ઇંગ્લિશ ના આવડતું હોય, તેના માટે કેટલો મહત્ત્વનો નિર્ણય સાબિત થશે? બહુ સારી વાત છે. તમારો પ્રશ્ન કે ઇંગ્લિશ ના આવડતું હોય એના માટે કેટલું ફાયદાકારક છે. ગુજરાતી ભાષાનો પહેલાં તો ગુજરાતની અંદર બોર્ડ મારવું એ સરકારનો નિર્ણય બહુ આવકારવાર છે. હજી વડીલો ઘણા છે આપણા કે જે ભણેલા નથી હોતા અને સ્કૂલોમાં જાય, વાલીઓ જતા હોય, પેરેન્ટ્સનું મિટિંગ હોય ત્યારે પોતાને એક સંકોચ હોતો હોય છે કે ભાઈ ઇંગ્લિશનું બોર્ડ મારેલું હોય છે અને મને આમાં હજી ભણેલા નથી ઇંગ્લિશ, એવા લોકો વડીલો છે, એના માટે બહુ આવકારદાર નિર્ણય છે. ચોક્કસથી નિર્ણય છે તેનાથી અલગ અલગ ફાયદા થશે. ખાસ તમને પૂછવા માગીશ, મોડર્ન યુગ આજે આવી રહ્યો છે ત્યારે આ સરકારનો નિર્ણય છે તે ફરી આપણો જે સંસ્કૃતિ વારસો છે ગુજરાતનો, ભાષા હોય કે સંસ્કૃતિ હોય તે તરફ વાળવા માટેનો હોઈ શકે, તમે શું માનો છો? હજી મારા સાથી મિત્ર હરેશભાઈ સંપૂર્ણ આ અંગે નિર્ણય સરકારે કર્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હજી જે તે સ્કૂલ, શાળાઓ, સરકારી કચેરીઓમાં જે આ ઠરાવ કર્યો છે
खूब सरकार ने अभिनंदन आपू छू। अने हवेनी जे स्पर्धात्मक परीक्षा छे जे अन्य राज्यों गुजरातनी अंदर आईपीएस अधिकारी आईएएस अधिकारी जे इंग्लिश में कड़कड़ाट बोले छे ई पण गुजराती बोलवा माँड्या छे गुजरात में रही ने। तो गुजरात में शू काम स्पर्धात्मक परीक्षा जे इंग्लिश में लेवाय छे एनी बदले गुजराती में केम लेवाय एवी मारी विनंती छे सरकार ने। आ अंगे पण सरकार ने हूँ खूब खूब अभिनंदन आपू छू आ निर्णय लेवा माटे। ચોક્કસથી જે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, તમામ સરકારી કચેરીઓ હોય, જાહેર સ્થળો હોય, પછી સરકારને લગતા તમામ વિભાગો હોય, ત્યાં જે ગુજરાતી બોર્ડ મારું ફરજિયાત છે, એટલે ક્યાંક ને ક્યાંક મોડર્ન યુગ તરફ જે આજનો સમય ચાલી રહ્યો છે તેને પરત ગુજરાતી ભાષા તરફ, ગુજરાતી વારસા તરફ લાવવાનો સરકારનો પ્રયાસ છે, ત્યારે ચોક્કસથી ગુજરાતવાસીઓ છે તેને આ નિર્ણય છે તેટલો ફાયદાકારક નીવડે છે તે હવે જોવું રહ્યું। કેમેરા પર્સન દિવ્યરાજ સાથે સુજય ઠુમર। તો સંવાદદાતા સુજય ઠુમર દ્વારા જે રાજકોટવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેઓ કેવી રીતના નિર્ણયને જોઈ રહ્યા છે, બિલકુલથી રાજકોટવાસીઓ તો નિર્ણયને બિરદાવી જ રહ્યા છે। સાથે અમદાવાદથી પણ નિર્માણ ન્યૂઝના સંવાદદાતા દ્વારા જે અમદાવાદીઓ આ અંગે વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સીધા જોઈએ તે માતૃભાષા દિવસ ઉપર સરકાર દ્વારા એક ખાસ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આ જ નિર્ણયની ચર્ચા સાથે મારી સાથે સ્થાનિકો ઉપસ્થિત થયા છે, તેઓની સાથે જ સીધી જ રીતે વાત કરીશ, કારણ કે હવે કોઈ પણ જગ્યાએ પહોંચશો તમે તો તેના જે સૂચક બોર્ડો હોય છે, કોઈ સ્ટોલ હોય છે કે કોઈ પણ બાબત હોય, હોટલ રેસ્ટોરન્ટ હોય કે કોઈ મોટા મોલ હોય, આ તમામ જગ્યાઓ ઉપર જે કોઈ પણ ભાષામાં બોર્ડ લગાવેલા હશે ત્યાં ચોક્કસથી ગુજરાતી ભાષાની અંદર બોર્ડ લગાવવું ફરજિયાત બનશે। ત્યારે મારી સાથે આ ચર્ચા કરવા માટે સ્થાનિકો ઉપસ્થિત થયા છે અને તેઓની સાથે જ હું સીધી જ રીતે વાત કરીશ। અમદાવાદ ગુજરાતના કોઈ પણ ખૂણે જશો દરેક જગ્યાએ ચોક્કસથી હવે તમને ગુજરાતી બોર્ડ લાગેલા જોવા મળશે। કેટલો અનુભવ, કેટલા તમે ગર્વ લાગણી અનુભવો છો, કારણ કે આજે માતૃભાષા દિવસ પણ છે। માતૃભાષા દિવસના દિવસે આજે ગુજરાત સરકારે તમામ ગુજરાતીઓને પોતાની માતૃભાષાની એક બહુ મોટી ભેટ આપવામાં આવી છે। જાહેર સ્થળો પર કે ગમે ત્યાં આગળ કે નાની મોટી દુકાનો પર બી સંપલસરી ગુજરાતીમાં એ લોકોએ લખવું પડશે, સ્કૂલ છે, મોલ છે, ગમે ત્યાં પોતાના બોર્ડ ગુજરાતીમાં એમાં લખવું પડશે। એટલે આજે માતૃભાષા આજે ધીરે ધીરે આપણે આધુનિક યુગ તરફ જતા જઈએ છીએ, પાશ્ચિમીય સંસ્કૃતિને આપણે વળગી રહ્યા છીએ, એટલે અંગ્રેજી તરફ આપણા જઈ બાળકો જઈ રહ્યા છે, તો ગુજરાતી તરફ આપણા બાળકો ફરીથી પાછા ફરે એવો ગુજરાત રાજ્ય સરકારનો એક એક સારામાં સારો નિર્ણય આજે લેવામાં આવ્યો છે અને દરેક બોર્ડ ગુજરાતીમાં લેવાશે એવું જાહેરાત કરવામાં આવી છે અને મને ગુજરાતી હોવાનો ગર્વ છે। ચોક્કસથી ગુજરાતી હોવાનો ગર્વ આજે સૌ કોઈ લઈ રહ્યા છે, કારણ કે માતૃભાષાના દિવસને જ આખો આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હવે દરેક જગ્યાએ જે ગુજરાતી બોર્ડ છે, સૂચક છે, તે જોવા મળશે। અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું, જે રીતે હવે ગુજરાતીમાં દરેક જગ્યાએ બોર્ડ લાગશે, શું કહેશો? હા, એ અગત્યનું છે, હું ગુજરાતી છું એનો મને ગર્વ છે અને ગુજરાતી હોવાના કારણે મને એ એ વાતનું ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે સારો નિર્ણય છે, કેમ કે આપણે જ્યારે સંસ્કૃત આપણી સંસ્કૃતિ છે, આપણી એક માતૃભાષા છે, એને આપણે ભૂલી રહ્યા છીએ અને દિવસે દિવસે ઇંગ્લિશનું એક ચલણ વધતું જાય છે અને ગુજરાતી હોવાના કારણે આપણો જે આપણને જે ગર્વ ફીલ થવો જોઈએ એ સરકારે એ જ લક્ષ્ય તરફ કામ કર્યું છે, તેથી સારો નિર્ણય છે। ચોક્કસથી આ નિર્ણય છે તેને સૌ કોઈ વધાવી રહ્યા છે, ત્યારે અન્ય યુવાન પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરીશું। આજનો જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો? ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ લીધો છે, આજે માતૃભાષા દિવસ છે, ગુજરાતી આપણી માતૃભાષાનો મને ગર્વ છે, હું ગુજરાતી છું પણ એનો મને ગર્વ છે, આપણા છેઠે ઠેકાણે ઇંગ્લિશ નામ જોવા મળે છે, હિન્દી નામ જોવા મળે, ગુજરાતી જોવા મળતા નથી, એના માટે ગુજરાત સરકારે આજે જાહેરનામું બહાર પાડીને બધા ફરજિયાત બોર્ડ પણ ગુજરાતી હોવા જોઈએ એવું મને હું ગુજરાતી બહુ ગર્વ છે। તો આજે જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને સૌ કોઈ જે ગર્વની લાગણી છે તે અનુભવી રહ્યા છે। મારી સાથે જે અહીંના જે દ્રશ્યો છે તે પણ હું બતાવવા માંગીશ, ક્યાંક જો અત્યારે હાલ પણ જોઈ શકાય છે કે જે ગુજરાતીમાં બોર્ડ લાગેલા હોય છે તો આ જ બોર્ડ યથાવત રહેશે હવે પછી, પરંતુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જો જે અંગ્રેજીની અંદર બોર્ડ લગાવવામાં આવતા હશે તો ત્યાં પણ ચોક્કસથી આ ગુજરાતી બોર્ડ છે તે લગાવવા ફરજિયાત રહેશે,
તો આજે જે આ લોકો જે છે તે ગુજરાતી હોવાનો ગર્વ છે તે પણ લઈ રહ્યા છે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. અમદાવાદીઓ પણ એટલું જ ગર્વ લઈ રહ્યા છે. એક બાજુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનું પગલું ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે ભરવામાં આવ્યું છે, દરેક બોર્ડમાં હવે ગુજરાતી અક્ષરો પણ જોવા મળશે. અમદાવાદીઓ બાદ સુરતી લાલાઓ કેવી રીતના નિર્ણયને જોઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સીધા જોઈએ તે ખાસ કરીને વિશ્વના દરેક ખૂણે ખૂણે ગુજરાતી વસ્યા છે અને તેમની સાથે ગુજરાતી ભાષા પણ વસે છે, પણ હાલના બદલાતા મોડર્ન કલ્ચરમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા સાથે હિન્દી, ઇંગ્લિશ અને અન્ય ભાષાઓનું જે રિમિક્સ થઈ રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક મૂળ ગુજરાતી ભાષા પર એનો અસર પડી રહ્યું છે. હાલ રમતગમત યુવા વિભાગ, સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરાયું છે તેમાં દરેક સ્થળોએ, જાહેર સ્થળોએ, ગુજરાતના સરકારી કચેરીઓમાં, અર્ધ સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરાય છે. ત્યારે આ અંતર્ગત આપણે ગુજરાતી ભાષાના જે પ્રેમીઓ છે ગુજરાતીઓ સાથે જ વાત કરીશું કે તેઓ આ નિર્ણયને કઈ રીતે જુએ છે અને હાલ જે બદલાતું કલ્ચર છે તેને લઈને તેઓ શું કહે છે. આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે, જી, આપનું નામ? રીમા નાયક. અચ્છા, અને રીમાબેન, કઈ રીતે જુઓ છો જે નિર્ણય લેવાયો છે તેને, કઈ રીતે જુઓ છો જે રીતે દરેક જગ્યાએ હવે ગુજરાતી જે રીતે ફરજિયાત કરાયું છે? ગુજરાતી ભાષાને બચાવવી જરૂરી છે, પણ જે આ નિર્ણય છે તે બહુ પ્રોપર લાગતો નથી. કારણ કે આપણા જ સુરત શહેરની જ વાત કરીએ તો ગુજરાત બહારથી પણ કામ માટે કે અન્ય એના માટે અલગ અલગ ભાષાના લોકો આવે છે, તો એમના માટે ફક્ત ગુજરાતી જ બધા બેનર લગાવે એ વાંચી શકે, સમજી નહીં શકે. એટલે ફક્ત ગુજરાતી તો નહીં, સાથે હિન્દી અથવા તો અંગ્રેજી રાખવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક એમનું માનવું છે કે ભાઈ અન્ય ભાષાને પણ મહત્વ આપવું જોઈએ, કારણ કે અન્ય સ્ટેટમાંથી આવતા લોકો જે છે તેમને તકલીફ પડી શકે છે, પણ ખાસ કરીને જે ગુજરાતી જ વસતા હોય, તેઓ સરકારી કચેરીઓમાં જતા હોય ત્યાં જ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક જે મૂળ ગુજરાતીઓ છે ગુજરાતી ભાષામાં ભણ્યા છે, ગુજરાતી સબ્જેક્ટને ભણ્યા છે, તેઓને તકલીફ પડતી હોય છે. આપણી સાથે બીજા બેન જોડા છે, એમને પૂછીએ. જી, આપનું નામ? હેમાલી સુભા. અચ્છા, હેમાલીબેન, આપ કઈ રીતે જુઓ છો જે રીતે ગુજરાતી ભાષાનું ક્યાંક ને ક્યાંક એક કહી શકાય પ્રભુત્વ ઘટી રહ્યું હોય એવું લાગે છે, આપણે શું કહીશું? હા, ગુજરાતી ભાષાનું મહત્વ તો ઘણું છે, પણ આ જે વાંચન ને બધું ઓછું થઈ ગયું છે તેને લઈને બચ્ચાઓમાં પણ હિન્દી અને ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે ગુજરાતી પણ બધા સમજી શકતા નથી. એટલે જેટલું ગુજરાતીનું મહત્વ હોવું જોઈએ એટલું હિન્દી, ઇંગ્લિશ બધી લેંગ્વેજનું પણ મહત્વ હોવું જોઈએ, એટલે બધા સમજી શકે એ વસ્તુ. ખાસ કરીને આજના જે વાલીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનું વધારે પસંદ કરે છે, શું લાગે છે એ પણ એક પાસું છે? એટલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં ગુજરાતી અને અંગ્રેજી બંને સમજી શકે છે, ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જેટલું અંગ્રેજી સમજી શકે છે એટલું ગુજરાતી સમજી શકતા નથી. એટલે એ લોકોને કંઈ પણ આપણે સમજાવવું હોય ને તો એ લોકોને ગુજરાતીનું અંગ્રેજીમાં તમે, એટલે આપણે કહીએ 100 રૂપિયાની વસ્તુ લાવી છે તો એ લોકોને આપણે કેવું પડે કે 55 રૂપિયા પાછા, એટલે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીને આપણે 55 કે 55 બંનેમાં સમજી શકીએ, ત્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને આપણે કેવું પડે કે 55 રૂપીઝ લાવશે, નહીં તો એ 65 લઈને આવશે એમ કે 45 લઈને આવશે. ચોક્કસપણે 55 નું 65 થઈ જાય છે જ્યારે પણ અન્ય ભાષાનો પ્રયોગ થાય છે. આપણી સાથે બીજા લોકો પણ જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. જીવન, આપનું નામ? અલકા. આપ શું કહેશો જે રીતે ગુજરાતી ભાષાને લઈને જે રીતે ક્યાંક ને ક્યાંક કહી શકાય જે નિર્ણય લેવાયો છે દરેક જગ્યાએ ફરજિયાત કરાય છે? ખરેખર બધી જ ભાષા, ગુજરાતી સાથે હિન્દી ને ઇંગ્લિશ પણ હોવું જોઈએ, પણ ગુજરાતીને મહત્વ વધારે આપવું જોઈએ. બદલાતા યુગમાં શું લાગે છે આપણે ગુજરાતી ભાષા ક્યાંક ને ક્યાંક એની અસર અથવા એનું પ્રભુત્વ ઘટતું લાગે છે? ઘટી તો રહ્યું જ છે. ચોક્કસપણે અલકાબેન કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ ઘટતું લાગે છે. આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે, જી, આપનું નામ? પુનિત પચ્ચીગર. અચ્છા પુનિતભાઈ, આપનું શું માનવું છે, આપની શું મંતવ્ય છે? સરકારે જે આ નિર્ણય લીધો છે કે ગવર્મેન્ટ કચેરી, જાહેર જે સૂચનાના માર્ગદર્શનના બોર્ડ, એ બધું જ કમ્પલસરી ગુજરાતીમાં જ હોવું જોઈએ, હું તદ્દન એ વાત સાથે સંમત નથી. કારણ કે આગળ રીમાબેને કીધું એમ, આપણે ત્યાં બીજા પ્રાંતના અને બીજા દેશમાંથી પણ લોકો આવે છે ગુજરાતમાં, ગુજરાતની ખ્યાતિ છે એટલા માટે. તો ક્યાંક ને ક્યાંક આપણે પણ કદાચ એવું નહીં કરી બેસે કે જેવું દક્ષિણ ભારતમાં પ્રથા ચાલી રહી છે. એટલે ગુજરાતીને પ્રાથમિકતા આપવી જોઈએ, ના નથી પાડતો, પણ એવું નહીં કે કોઈ બીજા પ્રાંતમાંથી આવેલાને તકલીફ પડે.
ચોક્કસપણે અન્ય સ્ટેટના લોકોને પણ જ્યારે સુરત વિઝિટ કરતા હોય તો એમનું ધ્યાન રાખવા જોઈએ. આપ શું માનો છો ભાઈ આપનું નામ? મારું નામ કૌશિક વ્યાસ. અચ્છા કૌશિકભાઈ, આપ શું કહેશો જે રીતે ગુજરાતી ભાષા હાલ કેટલી જરૂરી છે અને જે રીતે તેનું પ્રભુત્વ ઘટતું દેખાતી ત્યાં નિર્ણય લેવાયો છે એને આપ કઈ રીતે જુઓ છો? એટલે ઓફિસ માટે તો બરાબર છે, વાંધો નથી, પણ ફાઇનલી ગુજરાતીનું મહત્વ તો જળવાવું જ જોઈએ, કારણ કે આપણે ગુજરાતી છીએ અને જે રીતે ઘટતી જાય છે ભાષા એ રીતે બરાબર નથી. આપણી સંસ્કૃતિની એક ધરોહર છે, ગુજરાતી ભાષા જો નષ્ટ થઈ જશે તો આપણું જે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ, આપણી અગત્ય હોવી જોઈએ, એ બહુ ઓછી થઈ જશે. બીજી ભાષાને ભલે આપણે મહત્વ આપીએ પણ ગુજરાતીને ભોગે તો નહીં જ. ચોક્કસપણે કવિ નર્મદની નગરી સુરતથી આપણે દરેક લોકોની પ્રતિક્રિયા લેવી લીધી. આપણે કેટલાક લોકોનું કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક અધર લેંગ્વેજનો પણ ઉપયોગ થવો જોઈએ જેથી અન્ય રાજ્યના લોકોને તકલીફ ના પડે, પણ સાથે એવા લોકોને પણ આપણે કીધું કે ભાઈ સંસ્કૃતિ અને સભ્યતા જે છે સુરતની, ગુજરાતનું જે કલ્ચર છે, ગુજરાતી ભાષા છે, તે ટકાવી રાખવી જરૂરી છે અને તે માટેનો આ નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. કેમેરામેન આનંદ ગ્રોવ સાથે કાદિર શેખ, સુરત.